नमस्कार दर्शक मित्रों, दमन न्यूज में आपका स्वागत है। समाचारों की शुरुआत करने से पहले एक नजर डालते हैं आज के मुख्य समाचारों पे। पिछले 5 दिनों में हुई बारिश के चलते किसानों की फसल नष्ट होते किसान बने चिंतित। बल्सर जिला सहित संघ प्रदेशों में दशहरा पर्व के अवसर पर सभी पुलिस थाने में किया गया शस्त्र पूजन। दमन में दशहरा पर्व के चलते लोगों ने उठाया जलेबी फाफड़ा का लुफ्त, दूसरी और फूलों की बिक्री में की गई मंदी। अब समाचार विस्तार से। बलसार जिले में पिछले 5 दिनों से तेज हवा के साथ बारिश होते किसानों की हालत बनी दयनीय। बलसार तहसील में पिछले 5 दिनों से हो रही लगातार बारिश के चलते किसानों को काफी परेशानियां भुगतनी पड़ रही है। तैयार हुई फसल, जिसमें चावल, गन्ना और सब्जी के फसल को काफी नुकसान पहुंच रहा है। बलसार तहसील में अंदाजित 15,000 हेक्टेयर जमीन में चावल बोया गया था, अब चावल की फसल बनकर तैयार हो गई है, जो मूसलाधार बारिश के चलते और तेज हवामान के चलते चावल की पत्तियां नीचे गिर गई हो, फसल को काफी नुकसान पहुंचा है। पिछले 5 दिनों में हुई बारिश के चलते किसान चिंतित बने हुए हैं। वलसाड़ जिले की 70% से ज्यादा लोग खेत पर निर्भर है, खेत काम कर अपना जीवन बसर करते हैं, पर अब भारी बारिश और तेज हवामान के चलते किसानों को काफी नुकसान पहुंच रहा है। तो अब बलसाड़ जिले के किसानों को सरकार और वहीवटी तंत्र द्वारा सर्वे कर सहायता प्रदान की जाए, ऐसी भावना व्यक्त की गई है। આપણે જે અસમયનો જે વરસાદ કહીએ કે આમ નોર્મલી હસ્તી નક્ષત્ર જે વરસાદ આપણે આવે તો ખેડૂતોને માટે સારો એમ કહેવાય, પણ હવે હસ્તી નક્ષત્ર 10 તારીખે પતી ગયો અને હજી પણ વરસાદ ચાલુ છે। ગઈકાલે ખૂબ જ વધારે પવન ફૂંકાઈને વરસાદ આવેલો। આ પરિસ્થિતિમાં અત્યારે નોર્મલી કેવું હોય છે કે 10 તારીખ, ઓક્ટોબરની 10 તારીખ આસપાસ લોકો ડાંગરનો પાક કાપણીનો સમય કહેવાય, અને આ સમયે વરસાદ આવવો, વાવાઝોડું થવું એટલે આખો પાક બેઠો સૂઈ જાય, અને ત્યાર પછી તેમાંથી ડાંગર નીકળતું નથી, એ બગડી જાય છે। તો એ બાબતે આ વખતે ગયા વર્ષની જેમ જ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ડર છે આપણને। તે સિવાય સપ્ટેમ્બરની 15 તારીખથી આપણા વિસ્તારમાં શાકભાજી, લીલા શાકભાજીનું પ્લાન્ટેશન શરૂ થઈ જતું હોય છે, તે પણ જે હસ્તી નક્ષત્ર દરમિયાન થોડોક વરસાદ વધારે વરસવાથી અને આ વાવાઝોડાને એ બધાના પ્રશ્નો હોવાથી ઘણા મોટા પ્રમાણમાં લીલા શાકભાજીનો પાક જે નવો રોપાયેલો હતો તે બગડી ગયો છે। વેલા શાકભાજીનો જે લોકો વેલાના માંડવાની ખેતી કરે છે તે લોકોના માંડવા બી ઘણી હદે ક્ષતવિક્ષત થઈ ગયા છે, એ પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે। તો એક સરકારશ્રીને આમ સામાન્ય રીતે આપણે જોઈએ કે અત્યારની હાલની જે સરકાર છે તેઓ ખેડૂતો બાબતે ખૂબ જ સંવેદનશીલ રહ્યા છે આજ સુધી। તો એક એવી નમ્ર વિનંતી કરી કે જે જેટલું પોસિબલ હોય તમે ખેડૂતોને પગભર થવા માટે મદદ કરો તો સારું। હાલ આપણે જેમ તમને મેં ખેતર આપણે જોયા તેમાં થાય કેવું કે આપણે આ સમયે જે વરસાદ પડે ને એટલે પહેલાં થોડોક ભાગ નીચે ઝૂકી જતો હોય અને પછી એના પર ઝાકળ પડે, અને એ 4-5 દિવસમાં અત્યારે જે ખેતરમાં આપણે થોડો ભાગ નમી પડેલો જોયો એ 4-1 દિવસ પછી તૈયાર થાય તે પહેલાં તમે આવીને જોશો તો આખું ખેતર સૂઈ ગયેલું હોય, એમાં એને કારણે આખી જમીન નીચે જમીનની પટ પર ડાંગર લાગી જતી હોય એટલે ત્યાં ઉગી નીકળે પાછી, એટલે એ કામ આવતી નથી। આ જ રીતે દરેક આપણા વિસ્તાર, મારા હું જે મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા વલસાડ જિલ્લામાં તો આ રીતનું નુકસાન થયેલ જ છે, ને મારું માનવા પ્રમાણે લગભગ 70-75% જેટલું ડાંગરની ખેતી આ વર્ષે પાછી નષ્ટ થઈ જાય એવું મને લાગે છે। માંગમાં તો એમ ને કે આમ ઘણી વખત કે મેં તમને પહેલાં કહ્યું તેમ કે આપણે સરકારશ્રી પાસેથી અપેક્ષા એ રીતની જ કે ખેડૂતો પગભર રહે, નુકસાનમાં થોડીક સરકાર સહભાગી થાય એવી જ એક આશા છે, બાકી એમની તરફે આપણે બીજો કોઈ એવો પ્રશ્ન નથી। કારણ કે અત્યાર સુધી જ્યાં પણ ઇવન ઉનાળામાં જે ટોકતી વાવાઝોડું હતું ત્યારે પણ સરકારશ્રી તરફથી બધાને જ નુકસાનમાં સહાય ચૂકવવામાં આવી, તો તે બાબતે ખેડૂતો સરકારશ્રી પાસેથી પાછી અપેક્ષા રાખીને બેઠા છે। નુકસાની જે ખરી ને ત્યાં છેલ્લા 2-3 દિવસથી જ એકદમ પવન ફૂંકાવાનું ને ગાજવીજ સાથે વરસાદનું પ્રમાણ થયું છે, આ છેલ્લા 4-5 દિવસનો સમયમાં થયું છે। અમે અમારી રીતે આગળ જે અમારા દાખલા તરીકે હું ગામનો સરપંચ છું તો મેં અમારે ત્યાં તાલુકા પંચાયત લેવલ પર ને એમ તેમ બધે જાણકારી પેલું કરવા માંડી છે, પણ
જાણકારી તો એટલે આ રીતનો જે પ્રશ્નો બેઠો થાય ત્યારે સરકારને પણ થોડુંક તેમની જાણકારી તો ખરી જ રહી જ ને હશે જ એમ, તો એ બાબતે થોડુંક ધ્યાન રાખીને ખેડૂતોને સહાય કરવામાં આવે તો એ સારું કહેવાય. આ ડાંગરમાં ઘણું નુકસાન થયું છે, કારણ કે છેલ્લા 5-1 દિવસથી વરસાદ અને પવન આવે એટલે પવન સાથે વરસાદ આવે એટલે ડાંગર પડી જાય, જમીન સાથે પડગી જાય અને પછી પાણીમાં બોરાય એટલે એ નુકસાન થાય એમ. એટલે નુકસાન ઘણું આમ ડાંગર આમ એકાદ એકરમાં લગભગ 60-70 મણ ડાંગર પાકતું હોય છે, તેમાંથી 50% નુકસાન થયું આમ હાલમાં અમને. એટલે અમારી સરકારને એવું જ કે ખેતીવાડી વિભાગવાળા સર્વે કરવા આવે અને તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતને જે કંઈ નુકસાન થયું એનો સર્વે થાય અને ખેડૂતને એ નુકસાનની ભરપાઈ કરે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ. બીજા તો શાકભાજી, વેલાવાળા શાકભાજી, બીજી શાકભાજી, કારણ કે પાણી પાડામાં ભરાઈ જાય એટલે શાકભાજી મરી જાય એટલે શાકભાજી, અને શેરડીમાં બી નુકસાન, કારણ કે પવન જોરમાં આવ્યો ને એટલે શેરડી બી બધી ગમે તેમ પડી ગઈ એટલે શેરડીમાં બી નુકસાન થયું. હા, અમારે ડાંગરમાં છે ને આ 5-6 દિવસથી વરસાદ વધારે થવાથી ભાત બધું સૂઈ ગયું છે અને તેમને તે મારે 60-70% ભાતમાં નુકસાન થયેલ છે. હા, બીજું શેરડી બી ખરી આમ શેરડી બી બધી આ પવનને લીધે બધી નીચે પડી ગઈ છે, તે બી વજનમાં ને બીજા જીવજંતુ લાગીને એમાં બી નુકસાન થવાનું હોય છે. તો તમારે જેમ બને તેમ જલ્દી સર્વે કરીને ખેડૂતોને જે તમારી બનતી સહાય આપવા વિનંતી કરીએ છીએ. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કિયા ગયા થા શસ્ત્ર પૂજન, સભી હથિયારો કે વિધિ વિધાન કે સાથ કી ગઈ પૂજા. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઇસ સાલ દશેરા પર્વ કે અવસર પર શસ્ત્ર પૂજન કિયા ગયા થા ઓર સાથ હી માતાજી કી પૂજા અર્ચના ભી કી ગઈ ઓર સદૈવ શસ્ત્રો દેશ ઓર જવાનો કી સુરક્ષા કે લિયે મુશ્કેલીઓ મે લડને કે લિયે ઇસ્તેમાલ મે લિયા જા સકે ઓર પ્રદાન કિયા જા સકે એસે આશીષ ભી માંગે ગયે. વલસાડ જિલ્લા એસપી ડોક્ટર રાજદીપ સિંહ ઝાલા કે હાથો શસ્ત્ર પૂજા અશ્વો ઓર વાહનો કી ભી પૂજા કી ગઈ. અશ્વદલ પુલિસ કી શાન બડા રહા હૈ તો દશેરા પર્વ કે અવસર પર અશ્વો કી ભી પૂજા કી ગઈ. ઇસ અવસર પર જિલ્લા પુલિસ થાને કે અમલદારો દ્વારા અપને હાથો સે હથિયારો કી વિધિ વિધાન કે સાથ પૂજા કી ગઈ થી. સૌથી પહેલા તો આપના માધ્યમથી હું તમામ નાગરિકોને દશેરાના શુભ પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌ જાણો છો તે રીતે દશેરા એ શક્તિનું અને દૈવી શક્તિનું ખાસ કરીને પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે શસ્ત્રોની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે શસ્ત્રો એ શક્તિનું પ્રતીક છે અને દશેરામાં શસ્ત્ર પૂજનનું એક આગવું મહત્ત્વ રહેલું છે. સાથોસાથ પ્રાચીન કાળમાં અને ઇવન અર્વાચીન કાળમાં પણ અશ્વોનું સત્તા સાથે શક્તિ સાથે ખૂબ નજીકનો નાતો રહ્યો છે. અશ્વને પણ શક્તિનું એક પ્રતીક માનવામાં આવે છે, માટે અશ્વ પોલીસના જે વાહનો કે જે અગત્યની કામગીરીમાં વપરાતા હોય છે સાથોસાથ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં આવે છે અને આ રીતે હાલ વલસાડ હેડક્વાર્ટર ખાતે દશેરાની પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી છે. વલસાડ સિટી પોલીસ થાને દશેરા પર્વ કે અવસર પર મહિલા પીએસઆઈ સ્મિતા વસાવા ઓર પીએસઆઈ યશા પટેલ દ્વારા કી ગઈ થી શસ્ત્ર પૂજા. દશેરા પર્વ પર શસ્ત્ર પૂજન કા વિશેષ મહત્વ રહેતા હૈ. શાસ્ત્રો મે વિશેષ રૂપ સે ઇસ બારે મે બતાયા ગયા હૈ કી અપની સુરક્ષા કે લિયે યા અપની પ્રતિષ્ઠા કે લિયે શસ્ત્ર રખને કી બરસો પુરાની પરંપરા રાજા રજવાડીઓ કે સમય સે ચલી આ રહી હૈ. બરસો પુરાની ઇસ પરંપરા મે પહેલે કે પુરાને વક્ત મે તલવાર રખી જાતી થી પર અબ આધુનિક જમાને મે શસ્ત્ર કી પરિભાષા બદલ જાતી, તલવાર કી જગહ રિવોલ્વર બંદૂક યા પિસ્તોલ જૈસે શસ્ત્રો ને લી હૈ. તો આજ રોજ દશેરા પર્વ કો લેકર વલસાડ સિટી પોલીસ થાને મે શસ્ત્ર પૂજન કા આયોજન કિયા ગયા થા, જિસમે મહિલા પીએસઆઈ સ્મિતા વસાવા ઓર પીએસઆઈ યેશા પટેલ દ્વારા શસ્ત્ર પૂજા કી ગઈ થી. કર્ણાયામા અવિ સંધિરાપ સંધિરોગલય સંધિ
वापी जेडीसी पुलिस द्वारा दशहरा पर्व के चलते सभी शस्त्रों का विधि विधान से किया गया पूजन। दशहरा पर्व को लेकर वाहनों के साथ शस्त्रों की पूजा भी की जाती है। शास्त्रों में इस बारे में विशेष रूप से बताया गया है। तो इस पर्व को लेकर वापी जीआईडीसी पुलिस द्वारा पुलिस थाने में शस्त्र पूजन का आयोजन किया गया था। इस अवसर पर जीआईडीसी एसओजी एलसीबी और सभी पुलिस की टीम उपस्थित रही थी और शस्त्र पूजन किया गया था और सभी स्टाफ की ओर से दशहरा पर्व को लेकर हार्दिक शुभकामनाएं भी दी गई थी। दादरा नगर हवेली पुलिस हेडक्वार्टर में दशहरा पर्व के अवसर पर एसपी की अध्यक्षता में शस्त्र पूजन का किया गया था आयोजन। संघ प्रदेश दादरा नगर हवेली पुलिस विभाग द्वारा दशहरा पर्व के अवसर पर पुलिस हेडक्वार्टर में एएसपी की अध्यक्षता में शस्त्र पूजन का आयोजन किया गया था। एएसपी हरेश्वर स्वामी, एसडीपीओ सिद्धार्थ जैन के हाथों धार्मिक विधि विधान के साथ शस्त्र पूजन किया गया था। शस्त्र पूजा के दौरान पुलिस स्टाफ भी उपस्थित रहा था। सिलवासा पुलिस स्टेशन में एसएचओ सब असिस्टेंट देवस्या के हाथों शस्त्र पूजन किया गया था। इस अवसर पर पीएसआई, एएसआई, हेड कांस्टेबल सहित का स्टाफ उपस्थित रहा था। पुष्पं समर्पयामि तुलसी दलपत्रारिञ्चा सम्पूजयामि अग्नि नमस्कार करजो सहस्त्राय नमः। दमन में दशहरा पर्व के चलते दमन वासियों ने उठाया जलेबी फाफड़ा का लुत्फ। दशहरा पर्व को लेकर हजारों सालों से असंख्य प्रकार के आर्य पुरुष के विजय शामिल है। देवी शक्ति जगदम्बा और महिषासुर के बीच आसु सुद एकम से नवमी तक भयंकर युद्ध हुआ और दशवी को महिषासुर का वध किया गया, जगदम्बा का विजय हुआ। ऐसी विजय की कई कहानियां हैं। रावण के ऊपर भी राम ने दशवी को ही विजय प्राप्त किया था। विजय का ये उत्सव विजयादशमी या दशहरा के तौर पर मनाया जाता है। तो रामसेना द्वारा रावण का संहार होते रावण के भाई विभूषण ने सभी को जलेबी फाफड़ा खिलाया था, ऐसी लोक मान्यता वर्णित की गई है। तभी से कहा जाता है कि इस दिन जलेबी फाफड़ा खाया जाता है। विजयादशमी माता जी छेल्ला दिवस त्यौहार है, जेनी अंदर श्री राम भगवान पर विजय थोड़ा, साथ साथ जो पांच पांडवों पर शस्त्रों पूजन करी पूजा तमज एनु विसर्जन आज दशहरा दिवसे थी सके, साथ साथ यंत्र की पूजा साथ साथ शस्त्र की पूजा जीवी के रीते करव जरूरी हो। विजयादशमी सर्व प्रकार लोगों कल्याण अर्थे કરવામાં આવે છે, સાથે આ વિજયાદશમીના દિને શ્રી માતાજીના ઉત્થાપન એટલે કે વિસર્જનના પણ દિવસ કહેવામાં આવે છે, જે નવરાત્રિ દરમિયાન માતાજીને બેસાડવામાં આવ્યા હતા એ માતાજીનું આજે વિસર્જન પણ કરવામાં આવે છે, કટક વિસર્જન કરવામાં આવે છે। તો સંઘ પ્રદેશ દમણ મે ભી જલેબી ફાફડા કી દુકાનો મે લોગો કી લંબી કતારે દિખાઈ દી થી। દશહરા પર્વ જલેબી ફાફડા કે બિના આધા અધૂરા સા લગતા હૈ। तो कोरोना महामारी के चलते कोरोना गाइडलाइंस के साथ इस साल पर जलेबी फाफड़ा दुकानदारों द्वारा बिक्री करते दिखाई दिए थे। तो वहीं दूसरी ओर जलेबी फाफड़ा के दामों में बढ़ोतरी होने के बावजूद दामों को नजरअंदाज कर सभी ने जलेबी फाफड़ा का लुत्फ उठाया था। ત્રણ ભાઈઓ છે, અમે 1992 થી દમણમાં જલારામ ખમણ નામની બ્રાન્ચ ચલાવીએ છીએ। આજે દશેરાના તહેવાર પર ગ્રાહકો અમને સહકાર આપીને બી જલેબી ફાફડાનું વિતરણ ચાલુ રાખીએ છીએ।
અને આ બધા ગ્રાહકોના સહકારથી આજે 30 વર્ષ પૂરા થયા છે દમણમાં અમને, અને નાની દમણ બસ ડેપોની બાજુમાં છાપાબાર જય જલારામ ખમણ આવશે. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. દરેક વર્ષે થોડું થોડું વધતું જાય છે અને 400-500 કિલો ક્યારેક એક ટન સુધી ખમણ વેચીએ છીએ. અમે લોકો જલેબી ફાફડાનું કામ થાય છે, ફાફડા બી રેગ્યુલર બનતા રહે છે, એની કોઈ ક્વોન્ટિટીનું માપદંડ હોતું નથી, ઘરાક પ્રમાણે ચાલે છે બધી વસ્તુ. આજના દશેરાના દિવસે બી કોઈ માપદંડ નથી, કન્ટિન્યુઅસ સવારથી ચાલુ છે અને અમારો એક જ નિર્ણય છે, દરેક ઘરાકને સંતોષકારક જરાબ આપીએ અને સંતોષકારક રીતે અમને માન સન્માન આપીએ. જલેબી ફાફડા ખમણ બધું જ વિતરણ આજે ચાલુ છે અને બધા કોઈ પણ ઘરાક નારાજ નથી, એ જ અમારી પોલિસી છે. જલેબી નીકળ્યા કરે છે, પાપડી ખમણ બધું ગરમ ગરમ નીકળ્યા કરે છે અને ઘરાકને અમે લોકો પીરસ્યા કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. તો ઉસી કે સાથ સભી લોગ અપને ઘરો ઓર વાહનો કે સાથ શસ્ત્રો કી પૂજા અર્ચના કરતે હો. પુષ્પો કી અહમ ભૂમિકા રહેતી હૈ. સભી લોગ ફૂલો કી ખરીદારી કરતે હૈ. તો દમણ મે ઇસ સાલ કોરોના કે બીચ ગુજરાત સે કઈ સારે ફૂલ કી બિક્રી કરને કે લિયે નાસિક સે ફૂલ લેકર દમણ પહોંચે થે. પર ઇસ સાલ ફૂલો કી બિક્રી મે કાફી મંદી કા માહોલ દેખને કો મિલા થા ઓર સિર્ફ 50% ફૂલો કી બિક્રી હુઈ હોને કા ફૂલ બેચને વાલે ને બતાયા થા. મારું નામ અનિતાબેન ગણેશભાઈ, ગામ કાકડપોપર, તાલુકો કપરાડાથી અમે આવ્યા છીએ. અહીંયા અમે અહીંયા ફૂલનું વેચાણ કરવા આવ્યા છીએ, પણ છે આ વર્ષે કંઈ અમને એટલું કંઈ ખાસ કંઈ મળે નહીં. આ વર્ષે શું લાગે નહીં કે આ વર્ષે કંઈ વેચાણ થાય. આ વખતે અમારું ઓછું વેચાણ થયું છે, દર વર્ષે બહુ બધું સારી રીતે વેચાણ થાય, આ વર્ષે જરાક મીડિયમ ચાલે બધું. અમે આવીએ 10-12 જણા આવીએ, બસ અગાડીની 4 વાગે ત્યાંથી નીકળી આવીએ એટલે અહીંયા અમે 6 વાગે 5 વાગે પહોંચી જઈએ. નાસિકથી લાવીએ અમે ફૂલ વેચાતો અહીંયા, ને હવે પછી વેચાણ કરીએ, બહાર બનાવીને વેચાણ કરીએ. અમે 20-30-40-50 વાળી બી મળી શકે બહાર. હવે લાગે નહીં, આવતું તો આ બધું છે, બહુ બધું છે. હવે થાય કે નહીં થાય તે હવે જોઈએ, થાય તો થાય, જે થાય તો હવે જોઈએ. ગીર થાય તો પછી અમારે પાછું ઘરે લઈ જવા પડે, કોર્ટમાં તો કોર્ટ લાગવાની જ અમને, એટલે મહેનતથી પૈસા લાવીને પછી હાર ભરીએ ને તેનું કંઈ આવે નહીં તો પછી અમારે આવવા જવાનું ભાડું વેચાય ને આવવા જવાનું ભાડું નીકળી આવે નહીં તો પછી આમ જ લાગી દેવા પડે. પાછા આવરે ગ્રાહક મંદી છે, અડધે ગણાય આવરે ગ્રાહક નહીં મળે, મહેનત કરવા પડે, હવે લાવીને ભરવાનું ને બધું કરવા પડે. આવરે હવે ચાલે પટપી નહીં જાય ને હવે મુદલ મુદલ નીકળી રહે, એવું થાય દર વરે આવે થઈ ગયા. હવે 7 વર્ષ મળે ને 1200 રૂપિયા મળે. આ વરે હવે વેચવા હજુ વાર છે, ચાલુ થયું છે, હવે કેટલા વેચાય તેના પર આધાર. પણ 10 વાગે જે ચાલુ જે થતું હતું, પણ આ વરે હજુ આવ્યા નહીં કોઈ મળે, એટલે કંઈક નક્કી નહીં કહેવાય. અમારે પટ્ટસ છે જ, હવે 2 દિવસ પહેલાં આવી રહે વેચાતા લાવે. હા, નાસિકથી હવે 2-3 મણ લાવીએ, 60 કિલો એવા લાવીએ, ખર્ચો 3-4 હજારનો થઈ જાય. वाबी के पास मोराई गांव में दशहरा पर्व के चलते सरपंच के हाथों पूजन कर निकाली गई थी साईपाल की यात्रा. वाबी मोराई गांव के सरपंच प्रतीक पटेल द्वारा आज रोज पालखी यात्रा निकाली गई थी. पिछले कई वर्षों से नवरात्रि के 10वें दिन मोराई गांव से पालखी यात्रा निकाली जाती है और महाप्रसाद का आयोजन भी किया जाता है. पालखी यात्रा को मोराई गांव से पैदल ही नाच गान के साथ उडवाड़ा ले जाया गया था, जिसमें मोराई गांव में गरबा खेलकर और साथ में पालखी यात्रा लेकर उडवाड़ा पहुंचे थे और वहां पहुंचने के बाद पूजा अर्चना की गई थी और महाप्रसाद का आयोजन भी किया गया था, जिसमें गांव तथा आसपास के लोग इस पालखी यात्रा में शामिल होकर यात्रा की शोभा और बढ़ाई थी.
પાલખી યાત્રા છે ને, અમારે દર વર્ષે દશેરાના દિવસે નવરાત્રિના 10 ગરબા પૂરા કરે, નવને 10 દિવસે અમે પાલખી યાત્રા કરે સાંઈ બાબાની. એ મોરાઈ ગામ માજી સરપંચ રમેશભાઈ નરસિંહભાઈના ઘરથી અને હાલમાં જે ભાવિનીબેન પ્રતિકભાઈ પટેલ સરપંચ છે એના ઘરથી આખા ગામમાં પ્રદક્ષિણા કરી અને ભગવાડ મૂકવામાં જાય છે. અને ત્યાં અમે પાલખીનો પૂજન વિધિ કરીએ અને પછી ત્યાં મહાપ્રસાદનું આયોજન કરીએ અને પછી ત્યાંથી પછી બધા પૂજાપાઠ કરીને છૂટા પડી અને પાછા ઘરે આવીને ઘરે પણ પાછું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે. આ અંદાજે અમે લગભગ 3-4 વર્ષથી આવું ચાલે છે, પણ 2 વર્ષ અમારા પહેલાં COVID-19ના આધારે એ 2 વર્ષ અમે મુલતવી રાખ્યું અને આને પાછું શરૂઆત ચાલી. ધરમપુર તહેસીલ કે મરગમાલ ગામ મે વાંચન કુટીર કા હુઆ થા ઉદ્ઘાટન. धर्मपुर के मरगमाण गांव में रेनबो वॉरियर सागर जीवन विकास ट्रस्ट मुंबई और ग्राम पंचायत मरगमाण के सहयोग से ग्राम जनों के लिए एक वांचन कुटीर का उद्घाटन दशहरा पर्व के पावन अवसर पर किया गया है, जिसमें अब नन्हे बच्चे, छात्रगण और स्पर्धात्मक परीक्षा देने वाले युवाओं के लिए विशेष ग्रंथ इस वांचन कुटीर में रखा गया है. गौरतलब है कि मरगमाण गांव के स्वर्गीय शिक्षक दिनेश भाई पटेल की याद में मरगमाण गांव में ग्राम पंचायत के सहयोग से विशेष वांचन कुटीर खुली रखी गई है. कार्यक्रम के दौरान वापी के उद्योगपति पृथ्वी मेहता मोडा पोंडा कॉलेज के रिटायर्ड प्रिंसिपल बीएन जोशी, योगी भाई पटेल बिनवाड़ा सहित रेनबो वॉरियर्स के सभ्यों ने हाजिरी लगाई थी. कार्यक्रम के कई गाँव के सरपंचों और अग्रणियों के साथ सामाजिक कार्यकरों का सम्मान करने का विशेष कार्यक्रम का आयोजन भी किया गया था. कार्यक्रम का यही उद्देश्य है कि अति पिछड़े गांव के स्पर्धात्मक परीक्षा देने वाले छात्रों को उनके ही गांव में वांचन साहित्य मिल सके, उसके लिए वांचन कुटीर का उद्घाटन किया गया है. नानी दमन मरवड़ स्थित मोटी माँ मंदिर में नवरात्र के चलते 9वें दिन माँ दुर्गा की गई थी पूजा अर्चना. शारदीय नवरात्र के पावन अवसर पर नानी दमन मरवड़ जय मोटी माँ मंदिर में नवरात्र पर्व का आयोजन कोरोना गाइडलाइन के तहत मनाया गया था. तो नवरात्र पर्व के आखिरी गरबे में 9वें दिन माँ दुर्गा की पूजा अर्चना एवं आरती कर भक्तों के माता जी के आशीर्वाद प्राप्त किए थे. इसी के साथ ही संघ प्रदेश दमन दीव एवं दादरा नगर हवेली की सुख शांति एवं समृद्धि की कामना की. साथ ही श्रद्धा और आस्था पूर्वक खिलैयाओं ने गरबे में धूम मचाई थी और भक्तगणों ने माताजी का दर्शन एवं आशीर्वाद प्राप्त किया था.
पिछले पाँच दिनों में हुई बारिश के चलते किसानों की फसल नष्ट होते किसान बने चिंतित। बलसर जिला सहित संघ प्रदेशों में दशहरा पर्व के अवसर पर सभी पुलिस थाने में किया गया शस्त्र पूजन। दवण में दशहरा पर्व के चलते लोगों ने उठाया जलेबी फाफड़ा का लुफ्त, दूसरी और फूलों की बिक्री में खुल गई मंडी। के समाचार, नई घटनाओं के साथ हम फिर मिलेंगे। नमस्कार।